સમબાહુ ચતુષ્કોણ છે તો એવો એક ચતુષ્કોણ આપ્યો છે આપણને કે જેના વિકર્ણ આ બે વિકર્ણ એકબીજાને દુભાગે છે કાટખૂણે તો એ ચતુષ્કોણ આપણે સમબાહુ સાબિત કરવાનો છે બરાબર તો ધારી લઈએ કે આપણી જોડે આ એક ચતુષ્કોણ છે બરાબર એની સાબિતીની શરૂઆત કરી ચતુષ્કોણ એબીસીડીના વિકર્ણો એકબીજાને ઓ બિંદુમાં શું કહે છે કાટખૂણે દુભાગે છે વિકર્ણ દુભાગે નો મતલબ શું કે આ બે વિકર્ણો છે એસી અને બીડી દુભાગે એટલે બે સરખા ભાગ પડશે આ વિકર્ણ એસી છે એના બે ભાગ પડશે સરખા ઓએ અને ઓસી એ જ રીતના વિકર્ણ બીડી માટે બે ભાગ પડશે ઓબી અને ઓડી બરાબર માટે આપણે જે લખી શકાય ઓએ બરાબર ઓસી તથા ઓબી બરાબર ઓડી આપણે શું બતાવવાનું બીજું કે કાટખૂણા છે તો આ બધા કેવા છે 90 ના છે બરાબર કાટખૂણે દુભાગે છે આટલું વસ્તુ આપણને આપેલું છે એટલે આપણે લખી શકીએ આપણને ખૂણા 90 ના છે તમે લખવું હોય તો તમે આન્સર અહીં કરી શકો છો ખૂણો એ ઓ બી બરાબર ખૂણો બી ઓ સી બરાબર ખૂણો સી ઓ ડી બરાબર ખૂણો એ ઓ ડી બરાબર 90 દરેક 90 ના હવે જો આપણે બતાવવાનું છે સમબાહુ ચતુષ્કોણ સમબાહુ ચતુષ્કોણ ક્યારે બતાવી શકીએ કે આપણે આ ચારેય બાજુને કેવી બતાવવી પડે સરખી બતાવવી પડે જો ચારેય બાજુ આપણે સરખી બતાવી દઈએ તો કહી શકાય કે આ સમબાહુ ચતુષ્કોણ હશે જો તો શરૂઆત કરીએ કોઈ પણ બે ત્રિકોણ લઈ લો છો ધારો કે આ બે ત્રિકોણ લઈ લો અને એનો એકમ બતાવી દો તો સીપીસીટી મુજબ મને આ બે બાજુ સરખી મળશે એ રીતના હું દરેક બાજુ સરખી બતાવવાનો પ્રયત્ન કરીશ તો જો બે ત્રિકોણ લઈ લો ત્રિકોણ એઓબી અને ત્રિકોણ બીઓસી માં જો પહેલી વસ્તુ તો કે એક આ ત્રિકોણ લીધો મેં બીજો એક આ ત્રિકોણ લીધો તો આ ત્રિકોણમાં ઓએ અને આ ત્રિકોણમાં ઓસી સરખી છે તો એક બાજુ આપણને સરખી મળી ઓએ બરાબર ઓસી ઓએ બરાબર ઓસી કઈ થી તો કે આ પરિણામ કહી દઈએ આખાને પરિણામ એ લાગે તો એક પરથી પરિણામ બીજું આ એક બાજુ બીજું જો આ ખૂણો આ ત્રિકોણમાં આ ખૂણો આ ત્રિકોણમાં આ ખૂણો આપણે કીધું કે પક્ષમાં એટલે કે આપેલું છે સવાલમાં કે કાટખૂણે દુભાગે તો આ બંને ખૂણા પણ કેવા થવાના સરખા કાટખૂણા તો બીજી વસ્તુ આપણને મળી કે ત્રિકોણ એઓબી માં ખૂણો એઓબી ખૂણો એઓબી બરાબર આ ત્રિકોણમાં બીઓસી બીઓસી માં ખૂણો બીઓસી બરાબર કેવા થશે 90 છે કેમ આપેલું છે કાટખૂણે દુભાગે છે બરાબર અને ત્રીજી એક વસ્તુ ત્રીજી વસ્તુ કઈ તો જો એ ઓ બી માં આ બાજુ આવશે આ ત્રિકોણમાં પણ આ બાજુ આવશે તો ઓ બી બરાબર ઓ બી બંનેમાં સામાન્ય બાજુ છે બરાબર આમાં ઓ બી બરાબર બી ઓ બી ઓ સી એટલે બી ઓ કેમ તો કે સામાન્ય બાજુ છે માટે આપણે કહી શકીએ
बराबर AD થઈ જશે બરાબર તે જ મુજબ આપણે આ બંનેને પણ સરખી બતાવી શકીએ તે જ મુજબ આ બંને આપણે સરખી બતાવી દીધી બરાબર BC અને CD તો હવે AD બરાબર હવે આ બે તે જ મુજબ સરખી બતાવીશું આ આ બે પણ સરખી બતાવીશું તો તે જ મુજબ જો BC અને CD સરખી તો CD અને DE પણ સરખી થાય CD બરાબર DE તથા DE બરાબર પાછું ફરીને AD તો આવવાનું જ છે બરાબર DE બરાબર AD આટલું આપણને મળી શકે કઈ રીતે તે મુજબ એટલે પહેલા આપણે આને ત્રિકોણની કેવું બતાવે તો આ બે બાજુ એક રૂપ આવી તે જ મુજબ આ બે ત્રિકોણને એક રૂપ બતાવી શકે તો આ બે બાજુ સરખી આવી આ બે ત્રિકોણને એક રૂપ બતાવીએ તો આ અને આ બાજુ સરખી આવી આ બે ત્રિકોણને એક રૂપ બતાવીએ તો ફરી આ બે બાજુ સરખી આવી આપણને બધી બાજુ કેવી સરખી મળી ગઈ જો આનો પરિણામ એક તો આનો પરિણામ અને બે કેસ કારણ કે આગળ એક નંબર આપી દીધો છે ત્રણ અને આખો પરિણામ છે અને ચાર તો બે ત્રણ અને ચાર પરથી આપણને શું મળે પરિણામ બે ત્રણ અને ચાર પરથી શું મળશે જો AB બરાબર BC AB બરાબર BC BC કોના બરાબર છે CD બરાબર તો BC બરાબર CD અને CD કોના બરાબર છે DA બરાબર CD બરાબર DA બરાબર તો આટલું આટલું બતાવવાની જરૂર છે આપણે ત્રિકોણ બનાવવા બતાવવાની જરૂર નહીં છેલ્લે આપણે ત્રિકોણ બતાવી દઈશું તો પર થઈ જશે આટલા માં જાય ચાર ચાર બાજુ સરખી ઇનફ છે બતાવવા માટે બરાબર તો આ ચારે બાજુ કેવી થઈ સરખી થઈ તો આ ચારે બાજુ સરખી તો તે ચતુષ્કોણ કયો તો સમબાજુ ચતુષ્કોણ માટે ચતુષ્કોણ ABCD એ સમબાજુ ચતુષ્કોણ છે બરાબર તો આપણો દાખલો હતો કે કોઈ એક ચતુષ્કોણ એના વિકર્ણ એક બીજાને દુભાગે કાટખૂણે તો એ ચતુષ્કોણને આપણે કેવો બતાવ્યો સમબાજુ ચતુષ્કોણ બરાબર આ લખી લો હવે આપણે ચોથો દાખલો જોઈશું તો આપણે શરૂઆત કરીએ દાખલા નંબર 4 4 ચોથા દાખલામાં સાબિત કરવાનું છે કે ચોરસ છે ચોરસ માટે આપણે સાબિત કરવાનું છે કે એના બંને વિકર્ણો જે છે એ કેવા છે સમાન છે અને એકબીજાને કાટખૂણે દુભાવે છે બે વસ્તુ બતાવો ચોરસ છે એવું કહી દીધું છે તો ચોરસ છે એવું કીધું તો એના પરથી આપણને શું મળશે તો એક વસ્તુ કે ચારે બાજુ સરખી હશે ચોરસ છે એટલે અને બીજું શું તો કે ચારે બાજુ તો સરખી પણ ચારે ખૂણા પણ કેવા કાટખૂણા એટલે સરખા ચોરસમાં આપણે જાણીએ છીએ કે બધા ખૂણા કેટલા હોય 90 અંશના હોય એટલે સમાન તો બે વસ્તુ આપણને ખબર પડી કહી દીધું છે કે ચોરસના વિકર્ણો તો ચોરસ છે એટલે ચારે બાજુ સરખી એટલું આપણને ખબર પડે એ ઉપરાંત ચારે ખૂણા 90 ના સરખા એટલું આટલું વસ્તુ આપણી સાથે છે અને આપણે બતાવવાનું છે કે આ વિકર્ણો સમાન છે એટલે કે AC અને BD સમાન છે અને કાટખૂણે દુભાગે છે એટલે અડધા અડધા થાય અને એ આપણે અહીં 90 ના પણ બતાવવાના છે તો જો શરૂઆત કરીએ આપણે સૌપ્રથમ આ એક ચતુષ્કોણ ચોરસ છે બરાબર તો ધારી લો કે ચતુષ્કોણ ABCD ચોરસ છે બરાબર ચોરસ છે એટલે શું થવાનું ચારે બાજુ કેવી સરખી માટે AB બરાબર BC બરાબર CD બરાબર DE અને ચારે ખૂણા પણ કેવા સરખા તથા ચારે ખૂણા કાટખૂણા વિકર્ણો સમાન છે હવે જો વિકર્ણો કયા તો કે AC અને આ BD એને આપણે સરખું બતાવવાનું છે તો જો શરૂઆત કરીએ એ બતાવો તો પહેલા હું કોઈ બે ત્રિકોણ લઈ લઉં કે બંનેમાં એ બે ત્રિકોણમાં બંને વિકર્ણ આવી જતા હોય પછી હું બંને ત્રિકોણને એકરૂપ બતાવી હવે એકરૂપ બતાવીએ તો સીધી સીધી આપણે જાણીએ છીએ તો એ વિકર્ણો પણ કેવા આવશે સમાન તો જો એક હું આ ત્રિકોણ લઉં એક આ
સીધી બરાબર તો શું કહેવાય ચોરસની બાજુ કેવી હોય સમાન બરાબર બીજું એક વસ્તુ આપણે સરખું લાવે બીજી વસ્તુ જોઈએ તો બંનેમાં એ બી આવે છે જોજો એ બી સી માં એ બી આવે બી એ સી માં એ બી એટલે કે બી આવે તો આપણે જે લખાય આમાં એ બી બરાબર એ બી બરાબર બી એ શું કહેવાય તો કે સામાન્ય બાજુ હોવાથી તો અહીં કારણમાં લખીશું સામાન્ય બાજુ ત્રીજી એક વસ્તુ જોઈએ કે એ બી સી માં એ બી બી માં આ ખૂણો બી એ સી માં આ ખૂણો કાટખૂણા છે ચોરસના ચારે ખૂણા સરખા હોય કાટખૂણા તો ત્રીજી આપણને વસ્તુ શું મળશે ખૂણો બી એ ડી બરાબર ખૂણો એ બી સી એ બી સી કારણ તો કે ચોરસ માં ખૂણા હોવાથી કેવા હોય કાટખૂણા ચોરસના ખૂણા કાટખૂણા છે એટલે સમાન હશે બરાબર તો જો આ બાજુ આ ખૂણો આ બાજુ આ બાજુ આ ખૂણો આ બાજુ તો આખો બાજુ સરળ અનુસાર બંને ત્રિકોણ કેવા થઈ ગયા એકરૂપ માટે બાકુમાં સરળ મુજબ ત્રિકોણ કયા બે ત્રિકોણ લીધા હતા બી એ ડી અને એ બી સી બી એ બી ડી એ બી ડી ત્રિકોણ એ બી ડી એકરૂપ થશે ત્રિકોણ બી એ સી હવે જો ત્રિકોણ તો આપણે એકરૂપ બતાવી દીધા પણ આપણને શું ફાયદો તો કે સીધી સીધી લગાડીએ તો બંને એક બાજુ આ ત્રિકોણમાં BD અને AC કેવા મળશે સમાન આ BD આ AC માટે BD બરાબર AC તો આ આપણે શું બતાવ્યું વિકર્ણ છે BD અને AC શું છે વિકર્ણ તો આ વિકર્ણ સમાન આ પહેલી વસ્તુ આપણે બતાવી દીધી આગળ વિકર્ણ સમાન બતાવી દીધા અને એકબીજાને કાટખૂણે દુભાગે છે એ પણ બતાવવાનું છે તો પહેલા તો દુભાગ એવું બતાવી પછી કાટખૂણા પછી બતાવીશું બરાબર તો જો દુભાગ એ એના માટે મારે આ બે સરખા બતાવવા પડે આ બે સરખા બરાબર એમ તો ચાર ચાર સરખા જ થશે ચોરસના કારણ કે વિકર્ણ સમાન કરીને અડધા પણ સમાન તો જો હું એક આ ત્રિકોણ લઈશ અને આ ત્રિકોણ લઉં બંનેને જો એકરૂપ બતાવું તો અનુરૂપ અંગો કે વાક સરખા તો આ ઓડી અને ઓબી સરખા થઈ જશે ઓએ અને ઓસી સરખા થઈ જશે બરાબર તો જો એક ત્રિકોણ એ ઓ ડી અને બી ઓ સી ત્રિકોણ એ ઓ ડી અને ત્રિકોણ બી ઓ સી માં જો જો કયો ત્રિકોણ લીધો છે આપણે કરી એ ઓ ડી આ બાજુ નો ત્રિકોણ બી ઓ સી આ બાજુ નો ત્રિકોણ હવે જો શું સરખું છે બોલો તો તમે કહેશો કે એક આ બાજુ અને આ બાજુ એક વસ્તુ બીજો આ જો ઝેડ બને આ બે સમાંતર દેખા એની છેદિકાથી બનતા કેવા થશે યુગ્મ કોણ થશે એક આ અને આ એ જ રીતે જો એક આ અને એક આ પણ કેવા થશે આ સોરી આ પણ ઝેડ બને છે બરાબર જો આ યુગ્મ કોણ હોવાથી આ ત્રિકોણમાં ખૂણો બાજુ ખૂણો આ ત્રિકોણનો ખૂણો બાજુ ખૂણો બંને કેવા થશે એકરૂપ થઈ જશે જો ફરી લખાણ લખીએ તો ખબર પડશે ત્રિકોણ AOD અને BOC માં તો AOD આમાં હું પહેલા આ બતાવીશ ખૂણો DAO અથવા તો OAD ખૂણો OAD બરાબર જો જો કયો OAD એટલે આ અને એને બરાબર આ ત્રિકોણમાં શું હશે આ હશે OAD તો OCD બરાબર OCD ખૂણો ઓ સી બી કેમ તો જો ફરી આપણે સમાંતર દેખા આ એની છેદિકા એ ડી સમાંતર બી સી ની છેદિકા એ સી ડી બનતા કેવા થશે યુગ્મ કોણ જો આ ઝેડ બને છે તો એક આ અને એક આ બંને કોના કેવા સમાન કારણ શું લખશો યુગ્મ કોણ બરાબર આ એક ખૂણો આવ્યો એક આ બાકી બીજું AD બરાબર BC બરાબર AD બરાબર BC કઈ દીધું ચોરસની બાજુ આપણે આગળ કહી દીધું AD બધું સરખું જ છે બરાબર
ફળની બાજુઓ છે એટલે કેવી હશે સમાન હશે. અને ત્રીજી વસ્તુ આ બે ખૂણા પણ ફરી આ બે સમાંતર દેખી દેખા એની આ છેદિકાથી પડતા ફરી ઉગમ કોણ થશે તો જો આ એમ ઝેડ બને છે. અચ્છા જો ઝેડ એક આ અને આ તો આ ત્રિકોણના ખૂણો એડીઓ અથવા તો ઓડીએ એડીઓ લખો ચલો ખૂણો નહીં તો ઓડીએ ઓડીએ બરાબર ખૂણો એની સામે કયો છે આ ઓબીસી ઓબીસી ફરી કારણ શું યુગ્મ કોણ બરાબર યુગ્મ કોણ તો જો ખૂણો બાજુ ખૂણો ખૂણો બાજુ ખૂણો ખૂણો બાજુ ખૂણો ખૂણો બાજુ ખૂણો તો ખૂબ આ ખૂબ સરળ અનુસાર બંને ત્રિકોણો કેવા થશે એકરૂપ થશે માટે ખૂબ આ ખૂબ સરળ મુજબ કયા બે ત્રિકોણમાં વાત કરી હતી આપણે તો કે એક ત્રિકોણ એઓડી અને બીઓસી તો ત્રિકોણ એઓડી એકરૂપ થશે ત્રિકોણ બીઓસી. જો આ બંને ત્રિકોણ આપણી જોડે કેવા થઈ ગયા એકરૂપ થઈ ગયા. આ બંને ત્રિકોણ એકરૂપ થાય તો એના અનુરૂપ અંકો પણ કેવા સમાન તો એ ઓડી અને ઓબી સમાન થશે. માટે જોજો ઓડી અને ઓબી આ ત્રિકોણ જો એમ ત્રિકોણ લઈએ ઓડીએ બરાબર ઓડી અને ઓબીસી ઓબી સમાન ઓડી બરાબર ઓબી અને બીજું ઓએ બરાબર ઓસી તથા ઓએ બરાબર ઓસી કેમ તો કે આ બંને ત્રિકોણ એકરૂપ બતાવ્યા તો અનુરૂપ અંકો કેવા થઈ જાય સમાન થાય તો આ શું છે વિકર્ણના અડધા ભાગ બરાબર. અહીં કારણ નથી શું આપણે સીપીસીટી તો સીપીસીટી અનુસાર આપણે શું બતાવ્યું આ વિકર્ણના ભાગ છે પણ કેવા છે સરખા છે એટલે કે દુભાગ છે એટલું બતાવ્યું બરાબર. આ વિકર્ણ એકબીજાને દુભાગ કરતા તો ઓએ જેટલું થાય એટલું ઓસી થશે અને ઓબી જેટલું થાય એટલું ઓડી થશે. આ એક વસ્તુ આપણે બતાવી બરાબર અને પરિણામ મેં એક આપ્યું હતું ને અને પરિણામ બે હજુ એક વસ્તુ કહ્યું આપણે આપણે શું બતાવ્યું વિકર્ણ સમાન બતાવ્યા એકબીજાને દુભાગે છે બતાવ્યું પણ હવે આપણે બતાવવાનું છે કાટખૂણે દુભાગે છે. કાટખૂણેનો મતલબ શું આ દુભાગે આ બધા નેવુંના બતાવવાના છે બરાબર. જો તો નેવુંના કેવી રીતના બતાવી જો હું આ બે ત્રિકોણ એકરૂપ બતાવવાનો પ્રયત્ન કરું એકરૂપ બતાવીશ તો સીપીસીટી મુજબ આ બંને ખૂણા પણ કેવા થશે સમાન થશે. સમાન એટલે કેટલા કેટલા તો જુઓ તો આ બે રેખીય જોડ છે એટલે કે સરવાળો 180 અંશ થશે તો સરખા એટલે 90 90 થઈ જશે. આ રીતે આ બંને ખૂણા 90 તો આની સામે આ પણ 90 આની સામે આ પણ 90 આ રીતે આપણે જઈશું બરાબર. તો જુઓ હવે આ બે ત્રિકોણને એકરૂપ બતાવો ત્રિકોણ એઓબી અને ત્રિકોણ એઓડી કોઈ પણ બે જોડે જોડેના તમે લઈ શકો છો. એઓબી ત્રિકોણ એઓબી અને ત્રિકોણ એઓડી જો ભાઈ એઓબી એઓડી કઈ કઈ વસ્તુ છે આપણી જોડે તો જો તો એક વસ્તુ એક આ બાજુ અને આ બાજુ ચોરસની બાજુ કે સરખી બીજું કે આ સામાન્ય બાજુ છે અને આ ઓબી એટલું જ ઓડી થશે આવડે જ બતાવ્યું આપણે બરાબર. તો ફરી આ બંને ત્રિકોણમાં આમાં એબી આમાં એડી એબી બરાબર એડી પહેલી બીજી પહેલી છેલ્લી પહેલી છેલ્લી શું કામ ચોરસની બાજુ છે એટલા માટે. બીજું ઓએ બરાબર ઓએ આમાં પણ ઓએ આવશે એઓબીમાં અને એઓડીમાં પણ આવશે ઓએ બરાબર. તો જો ઓએ બરાબર ઓએ શું કામ સામાન્ય બાજુ હોવાથી બરાબર છે. અને ત્રીજી એક વસ્તુ ત્રિકોણ એઓબીમાં ઓબી અને આમાં એઓડીમાં ઓડી ઓબી બરાબર ઓડી OB બરાબર OD કઈ થી તો આ પરિણામ બે બતાવ્યો ને તો બે પરથી તો જો આ આપણને શું સૂચવે છે બા બા બા
હવે AOB અને AOD સરખા જ છે તો હું આવું લખી શકું AOB વત્તા AOB બરાબર ખૂણો AOB વત્તા AOD ની જગ્યાએ પણ હું AOB લખી શકું AOB બરાબર 180 માટે ખૂણો AOB કેટલો આવશે બે ખૂણો AOB એવો થાય અને બે છેદમાં જશે તો આ કેટલા આવશે 90 અંશ તથા ખૂણો બંને સરખા છે ને તો AOB 90 નો આવ્યો તો AOD પણ 90 નો આવશે બરાબર તો આપણે શું બતાવ્યું કાટખૂણા બતાવી દીધા હવે તમે આ બે કાટખૂણા તો આની સામે આ એક કાટખૂણો આની સામે આ એક કાટખૂણો તો બતાવી દીધું આપણે તો આ બંને એટલે ચારે બાપડે બસ આને પરિણામ હું 3 કહીશ તો પરિણામ 1 બે અને ત્રણ પરથી આપણે કહી શકીએ કે ચોરસના વિકર્ણ સમાન હોય અને એકબીજાને કાટખૂણે દુભાગે કાટખૂણા બતાવે દુભાગે એ બતાવે બરાબર તો તમે લખી શકો પરિણામ એક બે અને ત્રણ પરથી સાબિત થાય છે શું સાબિત થાય છે જે આપણું વિધાન હતું જે સાબિત કરવાનું હતું એ કે ચોરસના વિકર્ણો કેવા સમાન અને કાટખૂણે દુભાગે છે આ બધું જ વસ્તુ આપણે શેનો ઉપયોગ કર્યો સાતમું ચેપ્ટર એક એવું બતાવતા થાય છે આપણે આખું દિવસ સારી રીતે સમજી અને જોવી પડે કે કેવી રીતના એકરૂપ બને છે એનાથી શું ફાયદો થશે શું મળશે